ટેક્સી નંબર માટે લાખોની બોલી, નંબર પ્લેટના આંકડા આરટીઓ માટે કરોડોના બન્યા. બધા વ્યક્તિ પોતાનું મનપસંદ વાહન ખરીદવાની ઈચ્છા રાખતા હોય છે, પરંતુ કેટલાક એવા પણ લોકો હોય છે જેમના માટે વાહનથી પણ વધુ મહત્વપૂર્ણ વાહનમાં લાગનાર નંબર પ્લેટના આંકડા હોય છે, અને આ માટે તેઓ લાખો રૂપિયા પણ આપવા તૈયાર હોય છે. આવું જ કંઈક હાલમાં અમદાવાદમાં સામે આવ્યું છે, જેમાં નવેમ્બર મહિનામાં 11,600 વાહનો રજીસ્ટર થયા છે, જેમાંથી 3,022 વાહન ચાલકોએ પસંદગીની નંબર પ્લેટ માટે અરજી કરી હતી, અને તેમાં જેણે ઊંચા ભાવ ભર્યા તેને તે નંબર મળી ગયા. માત્ર નવેમ્બર મહિનામાં જ આરટીઓએ 1,09,00,000ની આવક મેળવી છે, જેમાં સૌથી વધુ જે નંબર પ્લેટ માટે લાખો રૂપિયાની બોલી લાગી તેના આંકડા અને કિંમત પર નજર કરીએ તો ટોપ 5માં સૌથી પહેલા આવે છે GJ01WA001. આ નંબર પ્લેટ માટે 5,56,000 કિંમત ચૂકવાઈ. ત્યારબાદ GJ01WA5555, આ નંબર માટે 1,75,000 રૂપિયા ચૂકવાયા. તો GJ01WA7777, આ નંબર માટે 1,62,000 રૂપિયા ચૂકવાયા. સિરીજ પ્રમાણે GJ01WA0369 નંબર માટે 1,40,000 રૂપિયા ચૂકવાયા, જ્યારે GJ01WA1212 આ નંબર માટે 1,15,000 રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. છેલ્લા 3 મહિનાની અંદર જે 24 નંબર છે એની આવક આરટીઓ અમદાવાદને 2,36,00,000 રૂપિયાની આવક થઈ છે. ખાસ કરીને આપને જણાવું કે જે નંબર છે અમે નવી સિરીઝ શરૂ કરી હતી WA, એમાં 0001 એની આવક 5,56,000, 0369 એની આવક 1,40,000, 5555 એની આવક 1,75,000, અને 4×7 એની આવક 1,62,000, જે હાઇએસ્ટ આવક થઈ છે. પણ કુલ છેલ્લા 3 મહિનામાં 2,36,00,000ની આવક થઈ છે. લગભગ ભાવો તો યથાવત રહ્યા છે, પણ 0001 ને એ ટાઈપના હોય છે, 4×7, 4×5 આમાં ભાવ વધારે બોલાય છે. મેં અગાઉ કીધું એમ કે 0001 એમાં 5,56,000 જેવું ભાવ બોલાયા છે. નવાઈની વાત તો એ છે કે એક વ્યક્તિએ પોતાની પસંદગીના 7 નંબર માટે 32,00,000 રૂપિયાની બોલી લગાવી હતી, જેને સાંભળતા જ અન્ય લોકોની બોલતી બંધ થઈ ગઈ હતી. જો કે ત્યારબાદ તે વ્યક્તિ સમયસર પૈસા ન ભરી શકતા તેની અરજી પણ રદ કરવામાં આવી હતી. લગભગ પહેલાની આવક હતી એની નજીક પહોંચવા આવ્યા છે, 70-75% નજીક પહોંચવા આવ્યા છે. ગયા વખતનું વેચાણ પણ લગભગ આપણું એવરેજ 15,000 છે વાહનોનું વેચાણ, તો ગયા વખતનું મહિનાનું જોઈએ તો 11,000 વાહનોનું વેચાણ થયું છે. લગભગ જે પહેલા આવક હતી એની નજીકમાં પહોંચવા આવી ગયા છે. છેલ્લા 3 મહિનાની જો વાત કરવામાં આવે તો અમદાવાદ આરટીઓમાં સપ્ટેમ્બર મહિનામાં 1,130 વાહન માલિકોએ પસંદગીના નંબર લીધા હતા, જેમાંથી આરટીઓને 39,86,000ની આવક થઈ હતી, જ્યારે ઓક્ટોબર મહિનામાં 2,899 વાહન ચાલકોએ પસંદગીના નંબર લીધા હતા, જેમાંથી આરટીઓને 71,07,000 રૂપિયાની આવક થઈ છે, જ્યારે નવેમ્બર મહિનામાં 3,022 વાહન ચાલકોએ પસંદગીના નંબર લીધા હતા, જેમાંથી આરટીઓને 1,09,00,000ની આવક થઈ છે. આ આવક તો કોરોના સમયની છે, તો તમે ખુદ જ અંદાજ લગાવી શકો છો કે કોરોના ન હોય તો માત્ર પસંદગીના નંબર માટે જ લોકો કેટલા કરોડની આવક કરાવતા હશે. દીક્ષિત ઠકરાર, VTV ન્યૂઝ, અમદાવાદ.